સમગ્ર બનાસકાંઠાના તમામ ગૌશાળાના સંચાલકો અને તમામ જે ખૂબ મને બે ટાઈમે તાલકટોરા સ્ટેડિયમ ખાતે પણ કીધું હતું કે હું લોકસભાની ચૂંટણી જીતી ત્યારે કદાચ ગુજરાતમાં જે અભિનંદન માટે કરીને ફોન આવ્યા, મારી જનતા બનાસકાંઠાની જનતા એમને જશ્ન મનાયો હોય, પણ ગૌ માતાની વાત જ્યારે લોકસભામાં કીધી ત્યારે આખા ભારતમાંથી મને ફોન આવ્યા અને બધાએ અભિનંદન આપ્યા અને ગૌ માતાના કામ બદલ એક સારા કાર્ય માટે ફરી અમને મને શુભેચ્છા ઉભા છે. ત્યારે મેં કહ્યું એ પ્રમાણે તમે જે મારા માટે ભરોસો મૂક્યો એ ભરોસો દિન પ્રતિદિન તમને જ્યાં પણ મારા વતી ખાતરી લઈને આવ્યા છો એ નાના મોટા કોઈ પણ કામોમાં જે કાંઈ મારાથી થતું છે એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ. આવનાર સમયમાં ગૌશાળાના સંચાલકોને આ બધા જ એક બુલંદ અવાજ ઉઠાવે અને એવું ચોખ્ખું કહે કે ભાઈ કોંગ્રેસના સંસદ સભ્ય બોલી કહેતા હોય તો તમારા સંસદ સભ્ય કેમ ના બોલી શકે, તમારો ધારાસભ્ય વિધાનસભામાં કેમ ના બોલી શકે, અને ધારાસભ્યને લોકસભાનો સંસદ બોલે એટલે 2.5 લાખ લોકો કે 20 લાખ લોકો બોલ્યા કરાય, અને એ પ્રમાણે આવનાર સમયની અંદર કોંગ્રેસ હોય ભાજપ હોય તમામ પક્ષના પ્રતિનિધિઓ ઉપર એ પ્રમાણેની માંગ, કોઈ સમાજવાદ ઉપર નહીં, કોઈ કોમવાદ ઉપર નહીં, કોઈ જાતિવાદ ઉપર નહીં, કોઈ બીજી વ્યક્તિગત સમસ્યાઓના આધીન નહીં, પણ ગૌ માતાની વાત આવે ત્યારે આપણે સૌ ગૌ માતાને માનવાવાળા છીએ અને એમાં તમામ સાથે રહી જે પણ લડે એને મદદ કરીએ અને આવનાર સમયની અંદર એ લડાઈ એક મજબૂતથી કાયદો બને એમાં આપ સૌનું સમર્થન મળે એ શબ્દ સાથે ભાઈ કિશોરભાઈ અને એમના પરિવાર અને બધા મહેશભાઈ અને શ્રવણભાઈ અને ખૂબ આપણાને આ કાર્ય માટે કરીને એનું લખાણથી કરીને ડ્રાફ્ટિંગથી કરીને જે કાંઈ કરવાનું હોય એમાં ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે. આજે પણ આમ તો લાખણી તાલુકાનું વિધિવત કાર્યક્રમ આપણો